नमस्कार विद्यार्थी मित्रों, तो आपने बीकॉम सेमेस्टर 3 इंग्लिश ग्रामर ने अंदर तुमने आगर ने वीडियो तुमने જોયા એમાં જોયો છે કે ડિગ્રી જે આપણે ટોપિક ચાલુ કર્યો છે તો ડિગ્રી ઓફ કમ્પેરીઝન જે આપણે ઇંગ્લિશ ગ્રામર નો જે ટોપિક છે 5 ગુણનો જે 7 વાક્ય તમને પૂછે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને 7 વાક્યો પૂછશે તો એ 7 વાક્યોમાં તમને કૌંસમાં કીધેલું હશે કે કઈ ડિગ્રીમાં રૂપાંતર કરવાનું છે ને જો કાઈ ન કીધું હોય તો તમારે પોઝિટિવ જો વાક્ય આપેલું છે મતલબ કે પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય હોય તેનો કમ્પેરેટિવમાં ફેરવવાનું છે અને જો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય આપેલું હોય તેનો પોઝિટિવમાં ફેરવવાનું છે આ એક ધ્યાન રાખજો જ્યારે તમને સૂચના ન આપી હોય ત્યારે બે જ ડિગ્રીમાં વાક્ય કરશે પોઝિટિવ અને કમ્પેરેટિવ કમ્પેરેટિવ આપેલું હોય તો પોઝિટિવ કરવાનું અને પોઝિટિવ આપેલું હોય તો કમ્પેરેટિવ કરવાનું આ એક ધ્યાન રાખજો બાકી તમને કૌંસમાં સૂચના આપેલી જ હશે તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આગળના તમે વિડિયો જોયા હશે એમાં કેટલાક નિયમો અને એના વિશેષણો છે કેમ બને એ રીતે યાદ રાખતા એ તમે શીખા હશે હવે આજે આપણે એના વાક્યો કેમ બને સૌપ્રથમ આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી ક્યારે વપરાય અને એનું વાક્ય કેમ બને વાક્ય મુજબ એ ખાસ શીખવાનું છે પછી આપણે એના વધારે એક્ઝામ્પલ પણ જોશું તો સૌપ્રથમ હવે જોઈએ કે જ્યારે તુલના કરવાની થાય ત્યારે કઈ રીતે થાય તમે જોયું હશે અહીંયા કે કોઈ પણ બે વસ્તુ વ્યક્તિ અને સ્થળ કોઈ પણ હોય કોઈ વસ્તુ હોય વ્યક્તિ હોય અથવા તો કોઈ સ્થળ હોય એની તુલના કરવા માટે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ તો આ બંનેનો ઉપયોગ ક્યારે થાય પોઝિટિવ અને કમ્પેરેટિવનો જ્યારે કોઈ પણ બે વસ્તુની કે બે વ્યક્તિની કે બે સ્થળની તુલના કરવાની હોય ત્યારે આ બે વસ્તુ કે બે વ્યક્તિ કે બે સ્થળમાં ક્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય નહીં હોય મતલબ કે આ બંનેનો ઉપયોગ તમારે બે થી વધારે વસ્તુ માટે પણ થશે પણ આ બે ડિગ્રી છે એનો ઉપયોગ માત્ર બે વસ્તુ બે કોઈ પણ વસ્તુ દર્શાવવા માટે જ થાય છે તો બાબત ધ્યાન રાખજો આગળ વધુ વસ્તુ દર્શાવવા માટે પણ આ ડિગ્રીનો ઉપયોગ થશે એ આપણે એના નિયમો અને એની વાક્યરચના પ્રમાણે અલગ શીખશું તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક નિયમો છે પણ કેટલીક બાબતો છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ આપણે એનું વાક્ય કેમ બનશે એ પણ શીખે કઈ થોડીક બાબતો છે એમાં એક ખાસ બાબત કઈ છે કે જો કોમ્પરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય કોમ્પરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો તમે જ્યારે પોઝિટિવમાં કહો છો ત્યારે કેવું બની જશે નકાર આ ધ્યાન રાખજો કોમ્પરેટિવ ડિગ્રીનું વાક્ય પોઝિટિવમાં કેવું બને આ હકાર વાક્ય નકાર અને જો કોમ્પરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર હોય તો પોઝિટિવમાં કેવું બને હકાર આ બાબત ખાસ ધ્યાન રાખજો હકારનું નકાર અને નકારનું હકાર બંને ડિગ્રીમાં ફેરવો ત્યારે કોમ્પરેટિવ અને પોઝિટિવમાં એક વસ્તુ આપણે પહેલા બોલે પોઝિટિવમાં કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો કોમ્પરેટિવમાં શું બને નકાર બનશે અને પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય હશે એ કમ્પેરેટિવમાં કેવું બનશે હકાર મતલબ કે વિરુદ્ધ બાબત તમારે ધ્યાન રાખવાની હકાર નકારમાં ગમે વાક્ય આપેલું હોય પોઝિટિવ હોય કે કમ્પેરેટિવ તમારે હકાર આપેલું હોય તો નકાર બનાવવાનું છે નકાર આપેલું હોય તો હકાર બનાવવાનું છે વાક્ય રચના મુજબ તમે 4-5 એક્ઝામ્પલ જોશો તો તમને સરળતાથી આવડી જશે હવે એની વાક્ય રચના અહીં આપેલી છે તમે જોઈ શકશો અહીંયા પીડી એટલે પોઝિટિવ ડિગ્રી અને સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી તો બંનેની વાક્ય રચના છે આપણે આગળ જે કીધું તે મુજબ તો પીડી પોઝિટિવ ડિગ્રી વાક્ય રચના શું હોય શકે તો કે કરતા પહેલા હોય પછી ક્રિયા પછી કામ કોઈ પણ હોય એ આપણે અહીંયા ઉલ્લેખ નથી કરેલો કોઈ પણ કારણનું વાક્ય હોય પછી આવશે એઝ પછી વિશેષણ ફરી એઝ ને ફરી કરતા જ્યારે કોઈ પણ બે વ્યક્તિની તુલના થાય વસ્તુની તુલના થાય કે સ્થળની તુલના થાય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આ વાક્ય રચના મુજબ હશે હવે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના તો કે એમાં પણ એના કરતા પછી ક્રિયાપદ પ્લસ વિશેષણ પ્લસ ધેન પ્લસ કરતા પણ આ વિશેષણ છે એમાં શું લાગશે ઈઆર આ બાબત ધ્યાન રાખજો વિશેષણ કેવું હશે ઈઆર વાળું વિશેષણ હશે એ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે પછી શું લગાડે છે તમારે ધેન અને જો ઈઆર ન લાગે તો શું થાય આપણે આગળ કીધેલું છે ઈઆર ન લાગે તો કોમ્પરેટિવ ડિગ્રીમાં શું લાગે વિશેષણની આગળ મોર લાગશે પણ ક્યારે જ્યારે ઈઆર લાગતું ન હોય
ત્યારે તમે અહીંયા વિશેષણ પ્લસ ઈઆર લખવાનું છે બાબત તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીંયા સુધારી નાખીએ એટલે તમને એક ખ્યાલ ખાસ ખ્યાલ આવી જશે કે વિશેષણ પ્લસ ઈઆર પ્લસ ધેન પ્લસ કરતા આ બધા રહેશે કરતા ક્રિયાપદ વિશેષણ પ્લસ ઈઆર પ્લસ ધેન પ્લસ કરતા એ કમ્પેરેટિવમાં હવે આનો આપણે આજે એક એક્ઝામ્પલ જોઈએ અને વધુ એક્ઝામ્પલ આપણે આવતા વિડિયોમાં જોશું પરંતુ અહીંયા આપણે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવા અને આ બાબતનો ઉપયોગ કેમ થાય એ માટે એક એક્ઝામ્પલ આપેલું છે જે આપણે જોઈએ જો આ એક્ઝામ્પલ રવિ ઇઝ આપણે પોઝિટિવ ડિગ્રીનું વાત કરીએ છીએ એટલે શું છે પીડી મતલબ કે પોઝિટિવ ડિગ્રીનું તો કરતા રવિ છે ક્રિયાપદ ઇઝ વિશેષણ એઝ સોરી એઝ પછી વિશેષણ ટોલ ટોલ એટલે ઊંચું ફરી વિશેષણ એઝ અને અહીંયા કરતા બીજો રાહુ મતલબ શું થાય કે રવિ ઇઝ એઝ ટોલ એઝ રાહુ રવિ પણ રાહુ જેટલો જ ઊંચો છે અહીંયા આપણે આવી ભૂલ લાગેલી છે કે બંને સરખા છે બંને સરખા છે આપણે કહી શકીએ કે રવિ છે એ પણ રાહુલ જેટલો જ ઊંચો છે હવે આ પોઝિટિવનું વાક્ય છે ને જ્યારે તમે કમ્પેરેટિવમાં ફેરવશો તો અર્થ બદલશે નહીં પરંતુ તમારે કરતાને બદલવા પડશે ત્યાં લાગુ આપણે કરતા બદલશું એટલે વાક્યના અર્થમાં કોઈ તફાવત પડશે નહીં આ બાબત તમારે ખાસ ડિગ્રીની અંદર ધ્યાન રાખવાની ગમે ડિગ્રીમાં વાક્ય ફેરવો હવે જો આને આપણે કમ્પેરેટિવમાં ફેરવો તો શું કરવાનું ધ્યાન રાખજો પોઝિટિવ નું વાક્ય હોય તો કમ્પેરેટિવમાં જ્યારે ફેરવો ત્યારે પોઝિટિવમાં જે છેલ્લે કરતા છે એને તમારે પેલા લેવાનો છે અહીંયા રાહુલ છે ને છે ક્યાં આવશે કરતામાં પેલે આવશે પછી ઇઝ હવે આપણે નિયમ લાગુ કરવાનો છે કે પોઝિટિવ છે એ અહીંયા હકાર છે જો આ જે ત્રીજું નિયમ છે અહીંયા તમે જોઈ શકશો પોઝિટિવિટી નું વાક્ય છે ને કેવું છે હકાર છે તો હવે કમ્પેરેટિવમાં કેવું થશે નકાર થશે તો શું મૂકવું પડશે અહીંયા નોટ ઇઝ નોટ આઈ ડો એવું ઇઝ નોટ પછી હવે વિશેષણ શું આમાં છે ટોલ એને શું લગાડવાનો છે ઈઆર કારણ કે ટોલ જ આપણે ટોલમાં ઈઆર લગાડી શકીએ એટલે ટોલ જ થાય જો ઈઆર ન લાગે તો શું મૂકે આગળ મોર મૂકે પણ આપણે અહીંયા ટોલમાં વિશેષણ છે એ આપણે ઈઆર દ્વારા લેવી શકીએ તો ઈઆર એમાં લગાડી શકીએ માટે શું બનશે ટોલનું ટોલર પછી શું લાગશે ધેન પછી કરતા અહીંયા કરતા કોણ હતો રવિ તો એ પાછળ લઈ જશે આમાં આપણે કરતા છે ફેરવવાના છે પોઝિટિવમાં જે કરતા છે છેલ્લે એ આગળ આવશે અને પેલા કરતા છે પાછળ જશે તો આપણું વાક્ય શું બનશે રાહુલ ઇઝ નોટ ટોલર ધેન રવિ મતલબ કે રાહુલ છે એ રવિ કરતા ઊંચો નથી એનો મતલબ શું થયો બંને કેવા છે સરખા ઊંચા છે કેમ કે પેલા વાક્યમાં જ કીધું છે આપણે જો રવિ ઇઝ એઝ ટોલ એઝ રાહુલ રવિ પણ રાહુલ જેટલો જ ઊંચો છે આનો મતલબ પણ એજ છે ને રાહુલ ઇઝ નોટ ટોલર ધેન રવિ તો રવિ છે એ રાહુલથી ઊંચો નથી બંને સરખા જ છે હવે બેનો અર્થ જોઈ લો બદલાયો નથી તો આ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ આ વાક્યના મુજબ તમારે પરીક્ષામાં પણ આ રીતે તમને પોઝિટિવ આપેલું તો કોમ્પિટિટિવમાં ફેરવો તો બાકી બાબત ધ્યાનમાં રાખવી ખાસ તમારે જોવાનું છે હવે આના વધુ એક્ઝામ્પલ છે પોઝિટિવ કોમ્પેરેટિવ ને કોમ્પેરેટિવ પોઝિટિવ કેવી રીતે થાય અને હકાર નકારમાં કઈ રીતે ફેરવવા એ આપણે આવતા વિડીયોમાં જોશું આ વિડીયોમાં આપણે એટલું રાખીએ અને આ બાબત ખાસ નોંધજો વાક્ય રચના અને ક્યારે હકાર નકાર થાય એ વિદ્યાર્થી મિત્રો બીજું તમે આ વિડીયો પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી તમને આ આવા વિડીયો છે ગ્રામરના એ અવારનવાર મળતા રહે અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેથી એનો લાભ લઈ શકે અત્યારે એ બાબતો ખાસ નોંધી લેજો તો આવતા વિડીયોમાં આપણે મળશું ત્યારે આના વધુ એક્ઝામ્પલ જોશું કમ્પેરેટિવ અને પોઝિટિવમાં જે તમને એક્ઝામમાં ખાસ પૂછાય છે ત્યાં સુધી આવજો.